विद्यार्थी मित्रों, हवे धोरण त्रणनी हिंदी प्रवेशिका खोलवानी छे। आपणे तो आपणे ત્રીજા ધોરણની હિન્દી પ્રવેશિકામાં આઠમો પાઠ પહોંચ્યા છીએ, બરાબર? તો બધા વિદ્યાર્થી હિન્દી પ્રવેશિકા ખોલશે અને હિન્દી પ્રવેશિકામાં પેજ નંબર 21મું ખોલશે, બરાબર? તો બધાએ હિન્દી પ્રવેશિકામાં પેજ નંબર 21મું ખોલી નાખવું હશે। હવે પેજ નંબર 21 ઉપર તમને આઠમો પાઠ આપેલો છે અને આ પાઠનું નામ છે અનુલેખન, બરાબર? અનુલેખન આપેલું છે તે તમારે શબ્દ અને વાક્યનું અનુલેખન કરવાનું છે। જુઓ, હવે પહેલો પ્રશ્ન આપેલો છે, શબ્દ પઢો ઓર લખો। હવે આ શબ્દ છે એ તમારે વાંચતા જવાના છે અને લખતા જવાના છે, બરાબર? જુઓ, પહેલો શબ્દ આપેલો છે ગુડિયા। તો સારા અક્ષરે નીચેની લીટીમાં શું લખવાનું છે? ગુડિયા। પછી આપેલું છે પોધા। તો સારા અક્ષરે નીચે લખવાનું પોધા। પછી આપેલું છે હથોડા, તો નીચે લખો હથોડા। પછી આપેલું છે સાપ, તો નીચે લખવાનું આવશે સાપ। પછી લખેલું છે બછડા, તો નીચે શું આવશે? તો કે બછડા। પછી આપેલું છે ચમ્મચ, તો નીચે લખજો સારા અક્ષરે। પછી આપ્યું છે ઋષિ, ત્યાર પછી તિતલી, કલમ, ઈશ્વર, કછુઆ, ઇમારત, તુલસી, કક્ષા, ઔષધ, ચીટી, ચાંદ, લડકા, બગુલા, કોયલ, અજગર, દરવાજા, ખુશ્બુ, બાલક, બરાબર? હવે આ શબ્દ બધા છે એ તમારે સારા અક્ષરે નીચેની લીટીમાં બધા લખતા ગયા, બરાબર? બધાએ સારા અક્ષર લખેલા હશે। હવે આ શબ્દ છે એ તમારે હિન્દી નોટબુકમાં લખવાના નથી, કારણ કે આપણને અહીં અનુલેખન આપેલું છે। જે શબ્દ ઉપર આપેલા છે તે શબ્દ આપણે નીચે લખ્યા, એટલે આપણે હિન્દી નોટબુકમાં લખવાની જરૂર નથી, બરાબર? હવે જો બીજો પ્રશ્ન, શબ્દ પઢો ઓર લખો। આ શબ્દમાં પણ તમારે વાંચતું જવાનું છે મોટેથી અને નીચે સારા અક્ષરે લખતું જવાનું છે। જુઓ, મેં કઈ રીતે લખ્યું છે તે રીતે તમારે લખવાનું છે। હવે જુઓ, હું શબ્દ બોલું છું તે ધ્યાનથી સાંભળજો અને વ્યવસ્થિત નીચે લખતા જાજો। ઘડા, રથ, મિત્ર, છવી, યજ્ઞ, છ, ઠઠેરા, અંડા। હવે આપણે પેજ ફેરવશું, પેજ નંબર 22મું આવ્યા છીએ, તો બધા પેજ ફેરવીને પેજ નંબર 22મું ખોલશે। એમાં શબ્દ આપેલો છે ઓઢણી, ઉપલા, ઊન, ઔષધ, એકતારા, એરાવત, ખટિયા, સૂરજ, શ્રવણ, શહનાઈ, ઝંડા, શિક્ષક, ચટાઈ, દરજી, બઢઈ અને ફળ, બરાબર? તો બધા સારા અક્ષરે લખતા ગયા છો અને શબ્દ બોલતા ગયા છો, બરાબર? અક્ષર સારા કરજો મિત્રો। હવે ત્રીજા પ્રશ્નમાં આપેલું છે, વાક્ય પઢકર અનુલેખન કરો। વાક્ય વાંચીને અને તમારે તે વાક્ય છે એ સામે સારા અક્ષરે લખવાના છે, મેં લખ્યા એ રીતે જ તમારે લખવાના છે। જુઓ, અમર, કસરત, કર, તમારે પણ અમર લખી અલ્પવિરામ કરી પછી લખવાનું છે કસરત કર। રમા, આમ, ખા, મિત્રો જોજો તમે કે અલ્પવિરામ ક્યાં કરેલું છે, તો રમા પછી અલ્પવિરામ કરીને આમ ખા। આશા, પાઠ, યાદ, કર, તો આશા, પાઠ, યાદ, કર સારા અક્ષરે લખજો, અલ્પવિરામ કરજો। કિરણ, ઇમલી, લા, તો તમારે સામે લખવાનું છે કિરણ, ઇમલી, લા। વિજયા, સિતાર, બજા, તો સામે લખવાનું છે વિજયા, સિતાર, બજા।
अमीना ईद आई, तो सामे लखवानू अमीना ईद आई। वसीम घड़ी पहन, कुसुम मुख साफ कर। त्यार पछी छे रामू काजू खा, तू गाय का दूध पी। जो मित्रों आमां अल्पविराम नथी, ध्यानथी जोजो अने ध्यानथी वाक्य सामे लखजो। बेला एक केला खा, बराबर एमां अल्पविराम करेलू छे, जोजो। त्यार पछी बारमू वाक्य छे नैया पानी में तरती है, जुओ आमां अल्पविराम नथी, ध्यानथी जोजो। मैं एनक पहनता हूँ, मोहन टोकरी उठाव, बराबर मोहन टोकरी उठाव, आमां अल्पविराम करेलू छे एटले तमारे पण अल्पविराम करवानुं छे। कौवा उड गया, आमां आपेलू नथी, अल्पविराम आमां छे नहीं। पछी आपेलू छे मौलिक औषधि लाया, गंगा पतंग उड़ाती है, ऋतु बदलती है, वृक्ष फल देता है, चांद रात को निकलता है, बराबर। हवे जे रीते मैं वाक्य लिखा छे ते रीते तमारे वाक्य बोलवाना छे अने लखवाना छे। तो बधा बोलता गया से अने लखता गया से, बधा सारा अक्षर करजो, बराबर। हवे त्यार पछीनो आपने चौथो प्रश्न आपेलो छे, हिंदी वाक्य और उसका गुजराती अनुवाद पढ़ो और लिखो। हिंदी वाक्य अने तेनु गुजराती भाषांतर वाचो अने लखो। हवे विद्यार्थी मित्रों आ चौथो प्रश्न आपेलो छे ते आपणे आवता विडियो में जोशुं, बराबर। आवता विडियो में आपणे चौथो प्रश्न चलावी त्यां सुधी में तमारे एक वार वाँची लेवानो छे, बराबर। आमां जो हिंदी अने गुजराती बंने आपेलू छे अने बंने तमारे सारा अक्षरे सामे लखवानू छे। तो आवता वीडियो में आपणे चौथो प्रश्न चलावशुं जे पेज नंबर 23 उपर आपेलू छे। त्यां सुधीमां तमारे चौथो प्रश्न छे एकवार वाँची लेवानो छे, बराबर। थैंक यू।